subscribe to my channel, and also press this bell icon. वो मित्रों, आज एक परिवार एक वीडियो तुम्हारे सामने लेने आई रही हूँ कि कोई पण गणित में एग्जांपल सोए तो तुम मैंने केवी रीते गुणाकार के भागाकार करी सको छो एकदम सहेली रीत छे मित्रों जे आजे तुमने आप ही रही हो जे तुमने कोई पण समय ओछा समय मां खूब झड़प थी कैलकुलेशन करवामां मदद रूप थशे। तो मित्रों जो ये आपरे उदाहरण साथे बीजो एक तुमने कही दो साथे के हजी पण घणाए सनराइज एकेडमी नी आपरी YouTube चैनल ने सब्सक्राइब करेली ना होय तो करी देवा विनंती, कारण के तमे सब्सक्राइब करीने बेल आइकॉन दबावशो तो तमने अमारा वीडियोस नी अपडेट्स मळ्या करशे जे तमने कोई पण जग्याए फायदाकारक रहेशे। जुए तो पहलो एग्जांपल मित्रों के मने समझो के मने एवुं उदाहरण आपेलु छे जे 13×52 छे, मारे 13×52 करवानो छे। और 13×52 કઈ રીતે થશે તો થોડા વિચાર કરશે કે મારે આમ કરશું 13×52 શૂન્ય મૂકશે 5×3=15 એક વધી મૂકશે 5×1=5 5×1=6 3×2=6 2×1=2 6+0=6 5+2=7 અને 676 મૂકશે। હવે આવો સમય બગાડાય નહીં, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે 60 મિનિટ્સ માં 100 OMR કરવાના હોય છે। જો 100 OMR કરવાના હોય તમારી પાસે એક એક્ઝામ્પલ માં 1 મિનિટ પણ તમારી પાસે હોતી નથી, 1 મિનિટ કરતા પણ ઓછો સમય હોય છે। એટલે મિત્રો આને કેમ કરાય તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી દરેક મિત્ર વિચાર કરશે કે આ ઈઝી કરવું હોય તો આ ગુણાકાર કરશે, પણ એ ગુણાકાર ન કરો, આમાંથી સહેલું પડે એવું વસ્તુ વિચારો। જેમ કે 52 છે તેનો ભાગ કરી શકું છું 50+2, તો આપણે અહીંયા કરીએ 13×52 ના ભાગ કરીએ આપણે 50+2। જુઓ મિત્રો મે 52 જ લખ્યા છે, 52 જ લખ્યા છે, પણ કઈ રીતે લખ્યા છે 50+2। હવે 52 નો 13 સાથે ગુણાકાર હતો, 52 નો 13 સાથે ગુણાકાર હતો તો આપણે 50+2 ભાગ પાડ્યા 52 ના, તો 50+2 બંનેનો ગુણાકાર 13 સાથે થવો જોઈએ। જેમ કે 13×50 તો મિત્રો તમને ખ્યાલ છે તે કે 13×50 તમારે કેટલા થશે તો 13×50 એટલે 13×5=65 13×5=65 થશે, અને એક શૂન્ય અંદર ઉમેરી દઈએ એટલે 650+13×2 13×2=26 650+26 કરીએ તો 6+0=6 5×2=7 અને 6 એટલે 676 જે આ જવાબની સાથે છે। આ તો મિત્રો હું તમને સમજાવું છું એટલે થોડીક વાર લાગે છે, પરંતુ તમે જો તમારા રીતે કરશો તો આટલી વાર તમારે લાગશે નહીં। જુઓ હજી એક ઉદાહરણ જોઈએ, આપણે એક ઉદાહરણ સાથે લઈએ। જેમ કે તમને એવું આપેલું છે 11×55 બે રીત છે, રીત બે છે, બંને તમને આપી દઉં છું 11×55 આપણે અહીંયા લઈએ પહેલી રીત, રીત સરખી જ છે, પણ અમુક મિત્રો વિચારતા હશે કે મારે 55 ના ભાગ પાડવા છે તો એ 55 ના ભાગ પાડી શકે છે, બરોબર? કઈ રીતે તો જોઈએ 55 ના ભાગ પાડીએ, સેલા ભાગ આપણે કઈ રીતે પડે 50+5 સેલામ સેલા ભાગ આ કહેવાય 50+5, કારણ કે દરેક મિત્રોને 5 નો કોઈ સાથે ગુણાકાર ઝડપથી આવડતો હોય એટલા માટે 5 સેલા પડે। તો જો 11 નો 50 સાથે ગુણાકાર કરીએ 11×50 = 55 અને આ શૂન્ય બાજુમાં મૂકી દઈએ, એ તો ભાઈ સરવાળો છે તો સરવાળો 11×5=55 હવે 550 અને 55 નો સરવાળો કરીએ તો 5+0=5 5×5=10 વધી પડી 1 605
એટલે કે 11 ગુણ્યા 55 તમારો જવાબ થશે 605. એવી જ રીતે મિત્રો ઘણા મિત્રો એવું વિચારતા હોય કે મારે 11 ના ભાગ પાડવા છે, પાડી શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. જોઈએ આપણે 11 ના ભાગ પાડીએ, જે આપણે બીજી રીત લઈએ છીએ જેમાં આપણે 11 ના ભાગ પાડશું. 11 ના ભાગ પાડીએ તો સહેલામાં સહેલા ભાગ કહેવાય 10 વત્તા 1. 10 વત્તા 1 એટલે 11 જ થયા, એને ગુણ્યા 55. 55 નો ગુણાકાર આપણે 10 સાથે કરીએ, 55 એકા 55, અને આ શૂન્ય બાજુમાં આપણે મૂકી દઈએ. એવી જ રીતે ભાઈઓ 55 ગુણ્યા 1 એટલે 55 એકા 55, 5 વત્તા 0 એટલે મિત્રો 5, 5 વત્તા 5 એટલે 10, વધી પડે 1, 5 ને 1 6, તો 11 ગુણ્યા 55 તમારો 605 થશે, જે તમે જોઈ શકો છો. પણ મિત્રો એવું નથી કે 55 ના ભાગ કે 11 ના ભાગ સરવાળા કરીને જ પાડવા. જેમ કે મને આ ટાઈપ નું આપેલું હોય કે 9 ગુણ્યા 15 આપેલું છે, મને 9 ગુણ્યા 15, તો 9 ના ભાગ કઈ રીતે પાડી શકું? તો પાડી શકું છું 10 ઓછા 1 ગુણ્યા 15, આમ પણ ભાગ પાડી શકું છું મિત્રો. કઈ રીતે? તો કે 15 ગુણ્યા 10 તો 150 થશે, 15 એકા 15, એટલે 150 માંથી 15 બાદ કરીએ તો 135 થશે, એટલે કે 9 ગુણ્યા 15 135 થશે. તો મિત્રો આ ગુણાકારની રીત છે જે તમે જોઈ, જે એકદમ સહેલી છે. આ તમે 1 મિનિટ કરતા પણ ઓછા સમયમાં કરી શકો છો, પણ આ જે ભાગલા પાડો છો એ તમારે તમારા રીતે મગજમાં ભાગલા પાડવાના છે, નહીં કે લખીને. લખીને ભાગ નથી પાડવાના તમારે, તમારે પોતાના મગજમાં ભાગ પાડવાના છે, અને પછી એનો સરવાળો પણ મગજમાં જ કરવાનો છે. જેમ કે તમે 11 ગુણ્યા 55 કરતા હો તો 55 ના ભાગ પાડો કે 50 વત્તા 5, 55 ના ભાગ પાડો 50 વત્તા 5, તો તમારે યાદ રહેવું જોઈએ કે 11 ગુણ્યા 50 550 થશે, 11 ગુણ્યા 50 550 થશે, અને 11 નો 5 સાથે ગુણાકાર 55 થાય, તો 550 વત્તા 55 એટલે 605 થશે. એટલે મિત્રો આ જે ગુણાકાર છે એ તમે જેટલો મગજથી કરશો અને મગજમાં જ કરશો એટલો તમને ઝડપથી થશે. બાકી નોટ ડાઉન કરીને કરી શકો છો, અડધી મિનિટ જ થશે, એથી વધારે સમય નહીં લાગે તમારે. તો એ અડધી મિનિટ તમારા માટે ઘણી બધી છે, એટલે તમે કરી શકો છો. તો આ રીત ન અપનાવતા તમે બીજી રીત અપનાવી શકો છો, સરવાળા કરીને ભાગલા કરો અથવા બાદબાકી કરીને ભાગલા કરો. જુઓ મિત્રો આ જુઓ મિત્રો હવે ગુણાકાર આપણે જોઈ ગયા, તો આપણે ભાગાકાર જોઈએ. ભાગાકારની પણ એકદમ સરળ રીત છે. ભાગાકાર કઈ રીતે કરશું આપણે? તો ભાગાકાર એવું વિચારી શકાય કે કોઈ પણના છેદમાં 10, 100, 1000 એવી સંખ્યા લાવવાનો પ્રયત્ન કરવો, જે જેમાં આવી છેદમાં સંખ્યા આવતી હોય એમાં જ તમે કરી શકો છો, બીજામાં થશે નહીં, બીજામાં તમારે મેન્યુઅલી કરવું પડે છે. તો આપણે જોઈએ કે ભાગાકાર કઈ રીતે કરીએ. તો છેદની સંખ્યા વિશે વિચારીએ. જેમ કે મારે કરવાનું છે 7/2, સાદું ઉદાહરણ લઈએ છીએ 7/2, જેનો જવાબ બધાને ખબર છે 3.5 થશે, બધાને ખબર છે જેનો જવાબ 3.5 થશે. પણ એ સાદો છે એટલે ખ્યાલ છે, અઘરામાં તો ભાઈ આપણને થોડીક વાર લાગે. જોઈએ હવે, તો છેદમાં 10, 100 કે 1000 લાવવાનો પ્રયત્ન કરવાનો, છેદમાં 10, 100 કે 1000 લાવવાનો પ્રયત્ન કરો. આના છેદમાં મારે 10 લાવવા હોય તો 2 ને કેટલા વડે ગુણું તો 10 થાય? તો કે 5 વડે ગુણું તો 10 થશે. એટલે આપણે અંશ અને છેદ બંનેને 5 વડે ગુણતા 7 ગુણ્યા 5, 7 5 35, છેદમાં 2 ગુણ્યા 5 એટલે કે 10. 35ના છેદમાં 10 હોય એટલે આપણે ખબર જ છે ભાઈ 1 પોઈન્ટ ફસી જવું, એટલે તમારો જવાબ આવશે 3.5. જો 3.5 જ છે, સહેલું એક્ઝામ્પલ છે એટલે ખ્યાલ છે. આવો જ તમને કોઈ આવો પ્રયત્ન થતો હોય, જેમ કે 185/5, તો આના છેદ ઉડે છે. ઘણા મિત્રો છેદ ઉડાડશે આના, બરોબર? પણ હવે છેદ ઉડાડવા તો વિચાર કરો, તમે વિચારશો કે છેદ ઉડાડવામાં કેટલો સમય જશે, તમારો સમય વિચાર કરો તમારો કેટલો સમય જશે. પણ એની અવેજીમાં આપણે એવું વિચારીએ કે છેદમાં મારે 10 લાવવા છે, તો છેદમાં 10 કઈ રીતે આવે? તો આ જે છેદનો અંક છે 5, એને હું 2 વડે ગુણું તો છેદમાં 10 આવે છે.
તો હું અંશ અને છેદ બંનેને બે બે વડે ગુણું તો જો 5 ગુણ્યા 2 5 2 10 વધી પડી 1 8 ગુણ્યા 2 16 16 માં એક ઉમેરો તો 17 વધી પડી 1 1 ગુણ્યા 2 2 2 માં એક ઉમેરો તો 3 છેદમાં 5 2 ને 10 એક શૂન્ય અંશનો એક શૂન્ય છેદનો કેન્સલ તમારો જવાબ આવશે 37 એટલે 185 ના છેદમાં 5 તો તમારો જવાબ થાય 37 મિત્રો તમે 185 ભાગે 5 ગુણાકાર ભાગાકાર કરી લેવો તો તમારે 37 આવે પણ સમજો આ રીત કેટલી સહેલી કે મેં વિચાર કર્યો છેદમાં મારે 10 લાવવા હોય તો કઈ રીતે લાવી શકાય છેદમાં મારે 10 લાવવા હોય તો કઈ રીતે લાવી શકાય તો છેદમાં 10 લાવવા માટે મેં અંશને પણ 2 વડે ગુણ્યો છેદને પણ 2 વડે ગુણ્યો અંશને 2 વડે ગુણ્યો એટલે મારા જવાબ આવ્યા 370 અને છેદને 2 વડે ગુણો એટલે ત્યાં મારો જવાબ આવ્યો 10 અંશમાં પણ શૂન્ય છે છેદમાં પણ શૂન્ય છે એ આપણે ઉડી ગયો એટલે જવાબ આવે 37 હજી એક ઉદાહરણ જોઈ લઈએ આપણે જેમ કે 22 0 5 ભાગ્યા 2 22 0 5 ભાગ્યા 2 22 0 5 ભાગ્યા 2 તો મિત્રો જોઈએ આ છેદ ઉડે નહીં એટલે જવાબ આવો પોઈન્ટમાં જ આવે પણ કેટલા પોઈન્ટમાં આવશે તો તમે 2205 ભાગ્યા 2 કરો તમે આ મેથડ કરશો 2205 ભાગ્યા 2 2 એકા 2 સમથિંગ ઇવન 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 પણ આ કરવું વાર લાગી જાય ભાઈ તો કઈ રીતે કરાય આપણે તો આપણે એવું વિચારીએ કે મારે ભાઈઓ કે છેદમાં 10 લાવવા છે કઈ રીતે આવશે તો કે 2 2 છે 5 વડે ગુણું તો છેદમાં 10 આવી શકે છે તો અંશ અને છેદ બંનેને 5 વડે ગુણીએ અંશ અને છેદ બંનેને 5 વડે ગુણીએ હવે 2205 ગુણ્યા 5 અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર છેદમાં 5 ગુણ્યા 2 10 આવી જાય છે તમારે જ્યારે આ 5 ગુણ્યા 5 એટલે 25 વધી પડી 2 5 ગુણ્યા 0 એટલે 0 2 ઉમેરો એટલે 2 5 ગુણ્યા 2 એટલે 10 વધી પડી 1 5 ગુણ્યા 2 10 10 માં 1 ઉમેરો એટલે 11 એટલે કે 2205 ગુણ્યા 5 11 0 25 થશે છેદમાં 10 છે એટલે આપણે મિત્રો 1 પોઈન્ટ આ બાજુ ખસી જશું એટલે કે 1102.5 આ તમારો જવાબ થશે 1102.5 એટલે જો મિત્રો આ રીત સહેલી છે અઘરામાં અઘરો ભાગાકાર પણ છેદમાં વિચાર કરી શકાય છે પણ એક ખાસ ખ્યાલ રાખવું કે છેદમાં તમારે 10 100 કે 1000 લાવવાનો પ્રયત્ન કરવો છેદમાં એવી સંખ્યા હોય કે જેનો ગુણાકાર કે ભાગાકાર કરતા 10 100 કે 1000 મળે છે તો તમે આ ગુણાકાર ભાગાકાર કરી શકો છો એટલે મિત્રો આ હતો આજનો મારો તમને સમજાવવાનો સહેલો ઉપાય પણ હજી એકવાર જો તમે સનરાઈઝ એકેડેમી સબસ્ક્રિપ્શન કરેલું ના હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બેલ આઇકોન ઓન કરી દો જેથી અમારી બધી અપડેટ્સ તમને મળ્યા કરે આભાર સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ એન્ડ ઓલસો પ્રેસ ધીસ બેલ આઇકોન